ગત રોજથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે દાંતા તાલુકામાં 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જેમાં દાંતાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. તેમજ દાંતાની સિવિલ હોસ્પિટલમાં જવાના માર્ગ પર પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી હતી. જો કે દાંતાના વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને ગામની ગટરો ઉભરાઈને બહાર આવતી હોવાથી લોકોને જાતે જ સફાઈ કરવાની ફરજ પડી હતી. તેથી વરસાદી માહોલને પગલે દાંતાની ગટરો અને માર્ગોમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. વરસાદથી પાણી આ દોતા ગામમાં રહીએ, પંચાયતમાં વેરો ભરીએ, પંચાયતમાં બધું જે કે લાઇટ વેરો ભરીએ, શેરી વેરો ભરીએ, તે છતાં અમારે ગંદકીમાં રહેવાની વારી આવે. અમારા છોકરા બધો કોઈ બીમાર ના, એનો જવાબદાર કોણ છે? હા, વરસાદનું પાણી અમારા ઘર સામે આવે છે, ભરાઈ જાય છે, પર પાયામાં પાણી જાય છે, પર અમારું કોણ થશે? ઘર પડી જાય કોણ થશે? દાંતા તાલુકાની અંદર 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જેથી કરીને દાંતાના નીચલા વિસ્તારની અંદર કેટલાક ઘરોકો અને ગટરોની અંદર પાણી ભરાઈ ગયા છે. તો આપણી જોડે છે સ્થાનિક જોડે રજૂઆત થઈ. આશરે દાંતાની અંદર 3 ઇંચ, રાત્રે સમયે 3 ઇંચ જેવો વરસાદ પડેલ છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડું રાહત થાય એવું કામ કરે. નીચલા વિસ્તારની અંદર વધુ પાણી ભરાતી લોકોને બહુ કાચા મકાનોવાળાને બહુ તકલીફ થઈ છે, તેથી ત્યાંના સ્થાનિક લોકોની રજૂઆત છે કે સરકાર તરફથી કોઈ રાહત મળે એવી છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા.